મિત્રો વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા જય ધન્વંતરી. મિત્રો અત્યારના સમયમાં હરસ અને મસા અને ભગંદર આ ખૂબ જ કષ્ટ આપતા રોગ છે અને એની અનેક ફરિયાદો જોવા મળે છે. કારણ કે અત્યારનો ખોરાક જ એ રીતનો થઈ ગયો છે કે આ બધા રોગોને પ્રોત્સાહન મળે છે અને તમે આ સમસ્યામાંથી ગમે તે રીતે મુક્તિ મેળવી શકતા જ નથી. મિત્રો મારે ખાસ કરીને હરસવાળા જે દર્દીઓ છે એને ત્રણ વસ્તુ ખાવાની એક મનાઈ કરવાની છે અને કાં તો તમે જો વધારે પડતી ખાતા હોય તો તેને એકદમ ઓછી માત્રામાં કરી નાખો. એમાં પ્રથમ ક્રમાંકે આવે છે હળદ. અમુક લોકોને હળદની દાળ અને બાજરાનો રોટલો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને એની ટેવ હોય છે. પરંતુ હળદની દાળ અને બાજરાનો રોટલો આ તમારી હરસની સમસ્યા વધારી શકે છે. કારણ કે હળદની દાળ ખાવાથી પિત્ત પ્રકૃતિ વધે, બાજરાનો રોટલો છે તે ખાવાથી તમને જે લોકોને શરીરની તાસીરને બરાબર અનુકૂળ ન આવે એ લોકોને કબજિયાતની સમસ્યામાં વધારો થાય, પરિણામે તમને હરસની સમસ્યામાં વધારો થાય. તો જે લોકોને હરસને કાયમી માટે મટાડવા હોય, વાઢિયા જે ચીરા મળમાર્ગમાં પડે છે એને કાયમી માટે જો મટાડી દેવા હોય તો એ લોકો જ્યાં સુધી ન મટે ને હરસ ત્યાં સુધી એ લોકો બાજરાનો રોટલો છે કે હળદની દાળ છે આ ખાવાનું થોડોક પરેજીમાં અંકુશ મૂકે. બીજા નંબરે મારે વાલ. તો વાલ એક એવી વસ્તુ છે કે જે પચવામાં થોડીક ભારે છે અને ગેસ ઉત્પન્ન કરે છે અને વાલને પણ હરસના જે દર્દીઓ છે એને વાલનું શાક કે વાલનો પ્રયોગ કરવાની જગ્યાએ મગ ખાવાના છે. મારે આ વાત ઉપર બે વસ્તુ તમને સમજાવવાની છે. વાલને તમે બંધ કરો અને એની જગ્યાએ મગનું સેવન ખાવાનું શરૂ કરો. એનાથી શું થશે, મગ ખાવાથી કબજિયાત નહીં થાય અને તમારો જે મળ કઠણ આવતો હશે એ સહેલાઈથી સરકી જશે, પરિણામે તમને હરસની સમસ્યા હશે, મળમાર્ગમાં ચીરા પીડા હશે એમાંથી તમને મુક્તિ મળશે. ત્રીજા ક્રમાંકે મારે તમને લોકોને દહીં ખાવા વિશે વાત કરવાની છે. હવે દહીં અને છાશ એ બંને દરેકના ઘરે ખવાતા હોય છે. છાશ છે ને, જીરું મીઠું વાળી છાશ એ હરસના રોગીઓ માટે ખૂબ જ સારી છે. કારણ કે જીરું મીઠું વાળી છાશ પીવાથી કબજિયાતમાં તમને ખૂબ જ રાહત થઈ જાય છે, પરિણામે તમને હરસની સમસ્યા છે, મળમાર્ગમાં ચીરાની જે સમસ્યા છે એમાંથી તમને મુક્તિ મળે છે. પરંતુ દહીં વિશે તમે સાંભળ્યું હશે કે જ્યારે કોઈ વ્યક્તિઓને ડાયરિયા ઝાડા થાય ત્યારે એને જીરું મીઠું નાખીને દહીંનું ઘોળવું આપવામાં આવે છે. શું કામ, કે મળને બાંધવા માટે. તો જરૂરિયાત પ્રમાણે જો દહીં ખાવામાં આવે તો શરીરને ઉપયોગી છે, કેલ્શિયમનો સ્ત્રોત છે, પાચક ગુણ ધરાવે છે, શરીરના હાડકાઓને મજબૂત કરે છે, બધી વાત સાચી. પરંતુ વધારે પડતું જો દહીં ખાશો તો અમુક લોકોને તાસીને અનુકૂળ ન પડે તો અમુક લોકોને કબજિયાત થવાની શક્યતા ઊભી થાય. વધારે પડતું દહીં ખાવાની જ વાત થાય છે, બરાબર. તો એ લોકોએ દહીં જો વધારે પડતું ખાતા હોય એની જગ્યાએ જીરું મીઠું વાળી છાશ પીવાનું શરૂ કરે, આનાથી તેને ફાયદો થશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.